બડોલી ગામે એક જ રાત્રિ દરમિયાન 3 મંદિરોને ચોરોએ નિશાન બનાવ્યા. બડોલી રવિવારની રાત્રિ દરમિયાન બડોલી ગામના ચામુંડા નગરમાં વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિર, નાગેશ્વરી માતાજી મંદિર તેમજ મા કાળી મંદિરમાં ચોરી થવા પામી છે. ત્યારે રામદેવપીર મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તેમજ નાગેશ્વરી મંદિરમાંથી રોકડ રકમ, ચાંદીનું છત્તર, મુગટ તેમજ અન્ય વસ્તુઓની ચોરી થઈ ગઈ હતી. આ વિસ્તારમાં અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થવા પામી હતી, જ્યારે બડોલી ગામે આઉટ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં ચોરીના બનાવ બનતા રહેતા હોય છે અને ચોરીમાં રોકવામાં પોલીસ સતત નિષ્ક્રિય થતાં પોલીસની કામગીરી સામે સવાલ પેદા થવા પામે છે. બડોલી તેમજ ચામુંડાનગર ગ્રામજનો દ્વારા પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી ચામુંડાનગર હોમગાર્ડ ફરજિયાત મુકાય તેવી માંગ ઉઠવા પામી છે. નરેશ પટેલનો રિપોર્ટ, ઈડર. આ મંદિરમાં રામાપીર મંદિર અને શ્રી નાગેશ્વરી માતાજી મંદિર ઉપર ચોરી થયેલ છે. અગાઉ પણ નાગેશ્વરી મંદિરે પણ 2 વાર ચોરી થઈ ગઈ છે. પોલીસ સ્ટેશનમાં બી મૌખિક જાણકારી અમે 2 વાર આપી ચૂક્યા છે, પણ આનો કોઈ પેટ્રોલિંગ તથા કોઈ હોમગાર્ડ કે કોઈ વ્યવસ્થા છે નહીં ચામુંડાનગરની અંદર. આના કારણે આ બધી ચોરીઓ થાય છે. શું શું જોયેલું છે મંદિર? અહીંયાથી મંદિરમાંથી ચોરીમાં આપણે એક તો ચાંદીનો સત્તર, હાર, દાનપેટી, ઘણું બધું બીજું રહેલું છે. અને રામાપીરના મંદિરથી દાનપેટી તોડી અને એમાંથી જે રોકડ રકમ હતી એ લઈ ગયા છે.